નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય મધ્યાહન સાથે હું છું દીપા. શરૂઆત કરીએ બોટાદથી. અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બોટાદ માર્કેટયાર્ડના ચેરમેને રાજીનામું સોંપ્યું છે. કોંગ્રેસમાં ભંગાણના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ચેરમેને રાજીનામું સોંપ્યું છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસમાં સતત તેમની અવગણના થતી હતી અને આ કારણ આગળ ધરીને તેમણે રાજીનામું સોંપ્યું છે. ચેરમેનના રાજીનામાથી રાજકારણ પણ ગરમાયું છે. ચર્ચાઓ વહેતી થઈ રહી છે કે ભાજપમાં હવે તેઓ જોડાશે. ચેરમેનના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. બોટાદથી આ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. બીજી તરફ વાત કરીએ તો જસદણમાં પણ ભાજપના નેતાઓ વચ્ચે જૂથવાદ સામે આવી રહ્યો છે. અમારા સંવાદદાતા ગજેન્દ્ર ખાચર જોડાઈ ગયા છે. ગજેન્દ્ર, શું માહિતી આપને પ્રાપ્ત થઈ રહી છે? બોટાદના ચેરમેને, માર્કેટિંગ યાર્ડના ચેરમેને રાજીનામું સોંપ્યું છે ત્યારે. જી, ચોક્કસ થી વાત કરવામાં આવતી હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડીએફ પટેલ છે, તેમણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને હાલ જ અત્યારની જો વાત કરું તો તે ભાજપમાં વિધિવત જોડાયા છે. ચોક્કસ થી જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, જે ડીએમ પટેલ છે જેને કોંગ્રેસ પક્ષમાં તેમનું વર્તન જે છે કોંગ્રેસ પક્ષનું તેની સાથે અમારું વર્તન કરતા હતા, જેને લઈને ડીએમ પટેલે રાજીનામું આપ્યું છે. હાલ જિલ્લા પ્રમુખ, ભાજપના જિલ્લા પ્રમુખ સુરેશ વધાણીની અધ્યક્ષતામાં ભાજપનો ફેસ પહેરીને હાલ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચુક્યા છે. જી જી ગજેન્દ્ર, જે પ્રકારે રાજકોટની વાત કરીએ તો જસદણમાં ભાજપના નેતાઓનો જૂથવાદ સામે આવ્યો છે, ત્યાં ભાજપમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે, અને અહીંયા બોટાદમાં કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં ભંગાણ. એટલે બંને પક્ષો એકબીજાના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમાં ખરીદ વેચાણ કરતી નજરે પડી રહી છે. જે જે ચોક્કસથી વાત કરવામાં આવતો, હજુ થોડા દિવસો પહેલા બોટાદ કોંગ્રેસના જે વાઇસ ચેરમેન છે તેની સાથે પાંચ કાર્યકરો છે કોંગ્રેસના, તે પણ સૌરભ પટેલની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા હતા. અને તો આજની વાત કરીએ તો આજે ડીએમ પટેલ સાથે અન્ય ચાર તેમના જે કાર્યકર્તાઓ છે, તે ચાર કાર્યકર્તાઓને ડીએમ પટેલ, પાંચ બીજા કોંગ્રેસ પક્ષમાંથી સભ્યો હાલ ભાજપમાં જોડાયા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે બોટાદ જિલ્લાના રાજકારણમાં એક કહી શકાય કે મહત્વનો જે ગંભીર ભૂકંપ આવ્યો હોય તેવી રીતે કોંગ્રેસમાં મોટો ભૂકંપનો આંચકો દેખાઈ રહ્યો છે અને ભાજપમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જી ગજેન્દ્ર, જે રીતે ચેરમેન હવે ભાજપમાં જોડાવા અંગે કોંગ્રેસની કેવા પ્રકારની પ્રતિક્રિયા સામે આવી રહી છે એ વિશે કોઈ માહિતી છે કે કેમ? ના, હાલ તો હજી કોઈ માહિતી એ વિશે આવી નથી, પણ ટૂંક જ સમયમાં કોંગ્રેસની પ્રતિક્રિયા આવે તેવી સંભાવના છે. જી, આભાર ગજેન્દ્ર માહિતી આપવા માટે. તો ચેરમેનના રાજીનામાથી સતત રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. માર્કેટ યાર્ડના ચેરમેનનું રાજીનામું સામે આવ્યું. બીજી તરફ વાત કરીએ રાજકોટની તો રાજકોટના જસદણમાં ભાજપના નેતાઓ વચ્ચે જૂથવાદ સામે આવ્યો. ભરત બોગરા ભાજપ સાથે છેડો ફાડી શકે છે. અને આ તરફ બોટાદમાં ડીએમ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ચેરમેનના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. બીજી તરફ વાત કરીએ ભરત બોગરાના કોંગ્રેસના નેતાઓ સાથે ફોટા વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ સાથે ફોટા વાયરલ થતા અટકળો પણ તેજ થઈ રહી છે. કુંવરજી બાવળિયા અને ભરત બોગરા વચ્ચેનો વિવાદ હવે સામે આવી રહ્યો છે. બોટાદમાં પણ જે રીતે ચેરમેને રાજીનામું સોંપ્યું હતું ત્યારે ડીએમ પટેલે હવે ભાજપનો વિધિવત રીતે કેસ ધારણ કર્યો છે. માર્કેટ યાર્ડના ચેરમેનનું રાજીનામું સામે આવ્યું હતું. ડીએમ પટેલે કોંગ્રેસમાં અવગણના થતી હોવાના આક્ષેપ કર્યા હતા અને હવે ગણતરીની મિનિટોમાં જ આ દ્રશ્યો આપના સુધી મંતવ્ય ન્યૂઝ પહોંચાડી રહ્યું છે. તેમણે વિધિવત રીતે ભાજપનો કેસ ધારણ કર્યો છે. પક્ષમાં સતત તેમની અવગણના થતી હતી અને એ જ કારણ આગળ ધરીને તેમણે રાજીનામું સોંપ્યું અને હવે આ સમાચાર કે વિધિવત રીતે ભાજપનો કેસ તેમણે ધારણ કર્યો છે. દિગ્ગજ નેતાઓ સ્થાનિક અહીં જોવા મળી રહ્યા છે.
અમારા સંવાદદાતા ગજેન્દ્ર ખાચર જોડાઈ ગયા છે. ગજેન્દ્ર, શું અપડેટ્સ? કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાલ ગઢડા શહેરમાં જે કમલમ હોલ ખાતે બોટાદ જિલ્લા પ્રમુખ સુરેશ ગોધાણીની અધ્યક્ષતામાં હાલ ડીએમ પટેલ છે. ભાજપનો ખેસ પહેરી વિધિવિત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે. ડીએમ પટેલની સાથે અન્ય 4 કાર્યકર્તાઓ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ડીએમ પટેલ સહિત 4 કાર્યકરો છે તે વિધિવત રીતે ભાજપનો કેસ પહેરીને જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા છે. જે પ્રમાણે જો વળતી વાત કરવામાં આવે તો જે ડીએમ પટેલ છે કોંગ્રેસના માર્કેટિંગ યાર્ડના જે વાઇસ ચેરમેન હતા જેને લઈને હાલ કોંગ્રેસ પક્ષમાં પણ ગરમાયું છે. વાતાવરણ તંગ બન્યું છે. બોટાદ જિલ્લાનું રાજકારણમાં ભૂકંપનો આંચકો આવ્યો તેવું હાલ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. જી, ગણતરીની મિનિટોમાં જ આ દ્રશ્યો સામે આવ્યા હતા. સૌ પ્રથમ મંથવે નુઝેજ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ચેરમેને રાજીનામું સોંપ્યું છે અને હવે આજ આ પ્રકારના દ્રશ્યો, એટલે આ પૂર્વ આયોજિત છે કે કેમ? જી, ચોક્કસથી એક જોતા એવું જ લાગી રહ્યું છે કે આ પૂર્વ આયોજિત પ્લાનિંગ હોય. એ જ રીતે થોડી જ વાર પહેલા જે તેનું કોંગ્રેસમાંથી રાજીનામું આપવું, ત્યારબાદ થોડી જ મિનિટોની અંદર જે ભાજપમાં પ્રવેશ કરવો, એટલે પૂર્વ આયોજિત એક પ્લાનિંગ હોય તેવું ચોક્કસપણે કહી શકાય. અને આનો અહેવાલ પણ થોડી જ વાર પહેલા જ આપણે મંતવ્યમાં તે પ્રકાશિત કર્યો હતો અને બસ થોડી જ વારમાં હાલ ભાજપ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. જી ગજેન્દ્ર, ભાજપના દિગ્ગજ નેતાઓ શું કહી રહ્યા છે? સ્થાનિક નેતાઓને સ્વાગત જે તેમનું તેમના દ્વારા કરવામાં આવ્યું છે તે પસંદ આવ્યું છે કે કેમ? જે ચોક્કસથી વાત કરવામાં તો જે ભાજપના જે કાર્યકર્તાઓ છે, ભાજપના નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. એક તરફ જ થોડા દિવસો પહેલા કહી શકાય કે જે કોંગ્રેસના અન્ય જે વાઇસ ચેરમેન છે તે પણ સૌરભ પટેલની અધ્યક્ષતામાં બોટાદ ખાતે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને હાલ અત્યારે અન્ય 4 વ્યક્તિઓ છે તે ડીએમ પટેલ સહિત કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં પ્રવેશ થયો છે. એટલે બોટાદ જિલ્લામાં કહી શકાય કે જે કોંગ્રેસના મૂળિયા સાફ્યા હોય તેવું હાલ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર ગજેન્દ્ર માહિતી આપવા માટે. પક્ષમાં સતત અવગણનાથી તેમણે રાજીનામું આપ્યું અને હવે આ દ્રશ્યો, તેમણે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી અને દિગ્ગજ નેતાઓ પણ સ્થાનિક દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી રહી છે.